જાડેજા સાહેબ સાથે એ પણ જાણવું છે કે જ્યારે પણ સરકારી મકાનોની વાત કરવામાં આવે ત્યારે દરેકના મગજમાં એવું જ હોય છે કે સરકારી મકાનોની હાલત ખૂબ ખરાબ હોય છે તો આ માટે ગુજરાત સરકારે શું કર્યું છે કેવા પગલા લીધા છે માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના સર્વાંગી વિકાસનો વિચાર કરે છે ત્યારે વિશ્વમાં જ્યાં જ્યાં જે જે શ્રેષ્ઠ રહ્યું છે એને ગુજરાતમાં લાવીને લોક સુખાકારી વધારવી સાડા પાંચ કરોડ ગુજરાતીઓનું જીવન ધોરણને ઊંચું લઈ જવું અને તમામ સુવિધાઓ આપી દિશામાં કાર્ય કરે છે આ જ સ્થિતિમાં અત્યાર સુધી માર્ગ મકાન વિભાગના જે ચીલા ચાલુ ટાઇપ ડિઝાઇનો હતી એ ડિઝાઇનમાં બદલીને કોર્પોરેટ યુનિટ ટાઇપ આજે અનેક જગ્યાએ ગુજરાતમાં આ પ્રકારના મકાનો જોવા મળે છે આજે ગુજરાતમાં ઠેર ઠેર તાલુકા સેવા સદન જિલ્લા સેવા સદન શિક્ષણ અને આરોગ્યના મકાનો આવા અનેક સરકારી મકાનો એવા બંધાયા છે બન્યા છે ખાસ કરીને ભૂકંપ પછી ભૂકંપ પ્રૂફ જે યોજનાઓ અમલમાં આવી છે મકાનો માટેની એની સાથોસાથ વિવિધ પ્રકારે આર્કિટેક્ટ ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ પણ એક સારા મકાનો બને અને જે લોકોની ગુજરાતમાં સેવા કરવાનું આ મકાનો ઉત્તમ માધ્યમ છે એનું વર્ક એન્વાયરમેન્ટ વર્ક કલ્ચર પણ ડેવલપ થાય એ પ્રકારે વિવિધ યોજનાઓમાં મૂકવામાં આવે છે હું એક નાનકડો દાખલો તમને આપું ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જળ સંચય માટેનો હંમેશા આગ્રહ રાખ્યો છે ટીપે ટીપુ વરસાદી પાણી સંગ્રહ કરવાનું કાર્ય કર્યું છે પહેલી વખત મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં એ વાતની અમલવારી કરવામાં આવી કે ગુજરાતમાં જે સરકારી મકાનો રહેલા છે એ મકાનોની ત્રીસ લાખ ચોરસ મીટર ટેરેસ એરિયાનું વરસાદી પાણીના સંગ્રહનું કામ આ સરકારે પૂર્ણ કર્યું છે અને ટીપે ટીપુ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે આજે માર્ગ અને મકાન વિભાગમાં ટેન્ડર સિસ્ટમમાં જે જોગવાઈ કરવામાં આવી છે કે વરસાદી પાણી રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ પ્રત્યેક મકાનની અંદર ફરજિયાતપણે લગાવવાની રહેશે એની સાથોસાથ પ્લાન્ટેશન વૃક્ષ હરિયાળી પણ જ્યારથી મકાનનું ખાતમોર થાય ત્યારથી શરૂ કરવામાં આવશે આવી અનેક પ્રકારની નવી પ્રક્રિયાઓ દ્વારા ગુજરાતમાં માર્ગ મકાન વિભાગ દ્વારા મકાનોને એક લોક ઉપયોગી બને માટેની કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે જાડેજા સાહેબ ટૂંકમાં એ પણ જણાવી દો કે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાનના વિકાસની સરખામણી જો બીજા રાજ્યોની સાથે કરવામાં આવે તો ગુજરાત કેટલું આગળ છે એમાં આજે સમગ્ર દેશમાં ગુજરાત રસ્તાઓની દ્રષ્ટિએ મકાનોની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રહ્યું છે ચાહે તાલુકાના ગામડાઓના પાકા રસ્તાનું જોડાણ હશે દ્વિમાર્ગીય કે ચાર માર્ગીય રસ્તાઓ હશે અનેક પ્રકારે સમગ્ર દેશે વાત સ્વીકારી છે કે ગુજરાતે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જે પ્રકારે રસ્તાઓનો વિકાસ કર્યો છે એ સમગ્ર દેશની અંદર શ્રેષ્ઠ રહ્યો છે વર્લ્ડ બેંક પ્રોજેક્ટ જ્યારે અમલમાં આવ્યો ત્યારે વર્લ્ડ બેન્કની ટીમે પણ એ વાતનો ઉલ્લેખ કર્યો કે ક્વોલિટી વાઇઝ અને સમયબદ્ધ નિશ્ચિત પાલન સાથે રસ્તાઓનું યોગ્ય કાર્યવાહી જો ક્યાંય દેશમાં હાથ ધરાઈ હોય તો એ ગુજરાતમાં હાથ ધરાઈ છે આ પ્રકારે ગુજરાતમાં રસ્તાઓના વિકાસ દ્વારા ગુજરાતની સુખ અને સમૃદ્ધિને આગળ લઈ જવાનું કાર્ય એ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં હાથ ધરાયેલું છે જાડેજા સાહેબ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને માર્ગ અને મકાનના વિકાસ માટે ગુજરાતે શું પગલાં ભર્યા છે એ માટે આટલી સુંદર મજાની ચર્ચા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો અત્યારે સમય થઈ ગયો છે છૂટા પાડવાનો પરંતુ ફરીથી મળીશું આવા જ એક નવા વિષય અને નવા વ્યક્તિની સાથે ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર